આવો બેટા બે. હા હા ખેતર ને મોલ ને આસવા અહીં એવી ટાઠક લાગે છે ને, અને અમારા કડેસા માં ટાઠક બધી ઉડી ગઈ છે. કાં બેટા શું થયું? તમને કઈ ખબર જ નથી શું થયું? તમે આવી રીતના મને હંધું પૂછો છો? હા તો તે કઈક કીધું ને કે તમને કઈક બળતરા થાય છે એટલે ખાવામાં કઈ આવી ગયું તું? ભગવાન એક તો આપ શોભા ચોખીન ચટ વાત કરું છું. આ મારા હારાએ મને એમ કીધું તું કે કાલે જઈને વાત કરજે પૈહાની, પણ મારાથી નો રહેવાયું ને એટલે આજે જ આવી છું. તમને લોકોને જરાય શરમ નો આવી હે? મારા હારા જાત્રાએ જાતા હતા, આજે તમને લોકોને 20,000 રૂપિયા હાચવવા માટે દઈને ગયા, તો તમે એ વાપરી નાખ્યા. બટા એનું કઈ અમે દર દાગીના લુગડા લતા નથી લીધા. આજો મારી વહુને છે ને બહુ તકલીફ થઈ હતી અને ઘરમાં 1 રૂપિયો નહોતો. હવે દવાખાનામાં ભરવા કાંઈક તો જોઈને તો અમે તો નહોતા લેવાના, પણ એમ થયું હવે આ ભૂપતભાઈના છે ને આ બાજુ કપાનો હિસાબ આવવાનો છે એટલે ભૂપતભાઈ જાત્રાએથી આવે ને ત્યાં સુધીમાં હિસાબ કરીને એને દઈ દેવું, અને અત્યારે આ જીગુને આપણે દવાખાને લઈ જાય. બાકી અમે કઈ કોઈના પૈસા થોડા વાપરીએ એવું હું અત્યાર સુધી સમજતી હતી કે તમે લોકો એવા ન, પણ આ તમે પૂછ્યા વગર વાપરી નાખ્યું ને એ તકલીફ પડે છે. ગમે તેમ હોય પારકું ધન ઈ પારકું ધન જ કહેવાય. એક વાર કદાચ તમે એને પૂછ્યું હોત તો એ ના ન પાડે તમને. પણ બેટા એ જાત્રાએ ગયા હતા અને ત્યાં કઈ ફોન બોન હોય નહીં. આ બાજુ મારી જીગુ તો કેવી હતી આમ દવાખાને લઈ જવા જેવું, ત્યારે કઈ થોડી કઈ બુદ્ધિ ઉજે કે હવે કોકને પૂછવા બેસીએ એ હા પાડે પછી પૈસા વાપરીએ. પૈસા હતા હાથ ઉપર તો વાપરી નાખ્યા. વાપરી નાખ્યા કેવું બોલવામાં આસાન લાગે છે નહીં, વાપરી નાખ્યા. તે એક વસ્તુ વિચારો, આ તમારી વહુ જીગુ હે બીમાર પડી અને આ તમારા હારાએ પૈસા દીધા તમને 20,000 રૂપિયા. કદાચ નો દીધા હોત તો તમારે ઉધાર ન કરવા પડે, તો ઉધારી ટાઈમે ચૂકવવી પડે કે નહીં? બેટા એ જો ને તો માં ક્યાં આપણે જોવા બેઈએ. એ વખતે તો હામે હું હોય ને એટલું દેખાતું હોય, બીજું કઈ નહીં. અને તું મને ઈ કે માણાનો જીવ વાલો હોય કે રૂપિયા વાલા હોય, ઈ વખતે તો અમને માણાનો જીવ જ વાલો હોય ને બેટા. વાહ, પોતાના હોય ને પોતાના રૂપિયા હે ત્યારે માણાનો જીવ વાલો હોય, પણ જ્યારે પારકું ધન હોય ને ત્યારે ધન જ વાલું કરવું પડે. કેમ કે આપણે બે મોઢે જવાબ દેવાના હોય, ખબર જ છે કે કાલ સવારે ઉઠીને આવશે. અને એવું તો નતું કે ભાઈ સાતરાએ ગયા તોટલા દીહે આવશે ત્યારે, અરે ગમે ત્યારે આવે. તો તમારે યાર તો ઈ થયું છે, હા બે દીમાં મારા હારા પાસે આવી ગયા, હવે તમે પૈસા ક્યાંથી કાઢો? મને અત્યારે પૈસા દેવું લઈ જાય બસ. બટા હોત તો તમને આટલું બધું હું બોલવા દે ક્યારને દઈ ન દીધા હોત. અને સાંભળ, આ છે ને તું તો આજકાલની આવેલી છે, પણ આ તારા હરા અને મારે આજ વર્ષોના સંબંધ છે. અમે પાડોશી છીએ, એ એના ખરાબ સમયમાં હું કામમાં આવું અને મારામાં ઈ આવે. હા તે જ હોય તો પછી અમારે છે ને તમારી આગળ વધારે પડતું પાછું બોલાય નહીં, નહીં તમને કઈક થઈ ગયું હોય તો એ આડે અમારી ઉપર આવે. એ ના બટા ના, આ છે ને હમણાં જો માવઠું થયું તું ને એટલે આ થોડી ઉધરા થઈ ગઈ, તો જો હું દવાખાને ન જ ગઈ, કારણ કે એ મારે પારકા પૈસે પાછું દવાખાનું કરવું એટલે હું ગઈ જ નહીં. આ ઘરમાં કઈક પડ્યું એ ઓહાડિયા લઈને ચલાવું છું. ત્યાં ઓલા પૈસા માં વિસાયરું હોત તો શોભા, મને છે ને ખોટી ભેસામારી કરવામાં જરાય રસ નથો. અને આ તો મારા હારાનો પ્રશ્ન છે ને એટલે હું તમારી પાસે આવી. બાકી કોઈ દી મેં તમને ખરાબ મોઢે બોલાવ્યા છે? તમને મારો સ્વભાવ ખબર જ છે કે હું કેવી છું કેવી નહીં, પણ તમારે આ વસ્તુ ન કરાય, આ ખોટી છે, તમે માનો છો કે નથી માનતા? બટા માણા કોઈ દી ખરાબ ન થતા, ખરાબ હોય છે એના દાડા, એના સંજોગ, એનો સમય ખરાબ હોય છે. બટા માણા તો બધાય હારા જ હોય. તે હારું, અત્યારે તમે પૈસા નહીં આપો એમ જ ને? એમ નથી કેતી, જો મારી વાત સાંભળ, અમારે પૈસા લઈને ખોટા કરવા હોત તો અમે અહીંયા રહેત એ લઈને વયા ન ગયા હોત. પણ ના બેટા, અમારી દાનત એવી નહોતી. આ તો જો કોણ જાણે કેમ ભગવાનનું કરવું ને અમારી વહુનું માંદું પડવું એટલે અમારે પૈસાની જરૂર પડી. તો તમે ક્યાં સાથ હે? પૈસા કરીને સાથ ક્યાં? એક ખોયડું છે તમારી પાસે રહેવા માટે, એની સિવાય બીજું કઈ છે? દર દર ભટકે તમે લોકો એટલે અહીંયા જ રહેવાથી ને અહીંયા રહેવામાં તમારું છે ને હારું છે, બાકી કઈ છૂટકો નથી. હો જો બેટા, જેને ખોટું કરવું હોય ને
એ તો ગમે ને વયા જાય, એને ખોરડાની ને એની ને એની કાંઈ ન પડી હોય, એ આટલી મોટી ભગવાનની ધરતી છે તો ક્યાંક ને ક્યાંક તો આશરો મળી જ જાત ને. એટલે આટલી મોટી ધરતી છે તો ક્યાંક ને ક્યાંક તો પૈસા મળી જ જાત ને. પણ આ તો ઘરમાં હતા અને વાપરવા દીધા તેમ થયું કા કે આપડા છે ને, ભલે ઉડાડી નાખો શું થવાનું છે. બેટા એક વાત કહું, કોણ જાણે કેમ આ ભગવાન છે ને અમારી કોર હતો. આજો જીગુનું માંદું પડવાનું તો લખ્યું તું, તે ભગવાને છે ને ભૂપતભાઈ ને મતી હુજાડી અને અમને રૂપિયા હસવા દઈ ગયા, તો જ અમને ટાણે કામ આવ્યા ને, અને એને ન દીધા હોત તો કોણ જાણે મારી જીગુનું હું થાત. હવે બસ કરો ને, તમારી જીગુનું ખાવાનું તો થઈ ગયું, વાપરી નાઈ ખા, જો પાણી પાણી પીવશે તમને કઈ જાઉં છું છેલ્લી વાર, કાલે ફરીથી આવીશ, મને પૈસા જોઈએ બસ. પણ તું ઈ કે હું ધાડ પાડવા જાઉં, કીધું ને કપાનો હિસાબ થાય ને એટલે પેલા દોડતી ને દોડતી તારા ઘરે આવીને પૈસા દઈશ. ક્યારે થાય? હવે આ કેટલા ડાળા થઈ તો જો અમારા હાહારા પાસે આવી ગયા, બે દિવસે આવ્યા, કેટલા દિવસ થયા, તમારો કપાનો હિસાબ જ નથી થતો. બેટા જ્યારે જે વસ્તુ લખી હોય ને ત્યારે થાય, મારું તારા દોડવાથી તો કઈ થાતું નથી. હા થઈ જાય. હા તે હું કીધું હું કાલ આવીશ પાસે. તું તારે આવજે ને સા પાણી કરીને જાજે, કાલે ખોરડે આવજે. હા સે આટલી વે થઈ એમથી, પણ બોલેશ કેવું? પૈસા છે ને, અમારા ઘરના પૈસા તમારા ઘેરા પડ્યા છે. દેવાભાઈ એ પૈસા તો વપરાઈ ગયા હે ને, ઈ ખબર છે. લાવો તે પૈસા, લ્યો પાછા મારા. જો દેવા ભાઈ અત્યારે મારી પાસે પૈસા નથી, પણ હું તમારા પૈસા જલ્દી આપી દે તમને. હું જલ્દી આપી દે? આ પડોશી ધર્મ છે, ઈ પ્રમાણે તમારી ઉપર ભરોસો કરીને તમને આપ્યા હોય અને તમે પૈસા વગર વાપરી નાખો, વાપરી નાખો ને વાંધો નહીં, તો વાપરા પછી પાછા આપવાની ખબર પડે કે નહીં? અરે જો મારી વાત સાંભળો, મારે મુસીબત જ એવી આવી ગઈ હતી કે એ પૈસા વાપરવા પડ્યા, બાકી હું તમારા પૈસા ખોટા નહીં કરું. ઓહો હો, તમારા પૈસા દૂધે ધોઈને આપી દે હું. હું મુસીબત આવી ગઈ હતી? હા મારી ઘરવાળી માંદી પડી ગઈ હતી ને, એટલે એની દવામાં ખર્ચાઈ ગયા. આ તો ખર્ચો થયોમાં વાંધો નથી, તમે કર્યો છે આપી દો બરાબર છે, પણ પૂછાય તો ખરા ને. હે પૂછાય ને, પૈસા તમારા હતા, મારા બાપુજી આપી ગયા હતા ને. હા તો પૈસા વગર કેમ વાપરી નાખ્યા? જો દેવો ભાઈ ત્યારે ભૂપત કાકા અહીંયા હાજર નહોતા, એટલે મારે પૂછવું કોને કે હું હાજર નહોતો. તમે એક બહાર ગામ ગયેલા હતા ને, દવાખાનાનું કામ હતું, એટલે મારે પૂછવું કોને? મારી પાસે તો કઈ ફોન બોન છે, મારી ઘરે કોઈ નહોતું. શું જવાબ તમારી પાસે? આનો જવાબ છે, જો હું તમારા ઘરે તો નહોતો આવ્યો, પણ દેવો ભાઈ તમને હાસો કહું છું, મારે ઓશિંતાની જરૂર પડી ને એટલે પૈસા વાપર્યા, નકર હું તમારા પૈસા થોડો વાપરું, હું તમારા પૈસા જલ્દી પાછા આપી દઈ ને તમે તમારે. હું જલ્દી પાછા આપી દે, જલ્દી પાછા આપી દે, તમને ઉધાર નથી આપ્યા, ખાલી હાસવા આપ્યા હતા પૈસા. હું જાણું છું કે તમે મને હાસવા જ આપ્યા હતા. હા તમારા બાપા જે બહાર ગયા નહીં, મારે ઘેરે મૂકી ગયા હતા, પણ મારે મુસીબત જ એવી આવી ને એટલે આવું કરવું પડ્યું, બાકી તમારા પૈસાને હું હાથી ન લગાડું. આ તો એવી વાત છે કે તમારી ઉપર ભરોસો કરીને ઘરેણા મૂકાય હાસવા, તો તમે એ વેસી નાખો નહીં. ના ના દેવાભાઈ, આવું હું કામ બોલો છું? હું એવો માણસ નથી કે કોઈના ઘરેણા વેસી નાખું. એ જે હોય તે વાપરી નાખ્યા ને, તો તમારી જવાબદારી બને કે નહીં? ગમે ત્યાંથી લઈને આપવા. હા પણ હું આપી દઈ ને, પણ થોડોક વખત ખમી જાવ ને. કેટલો વખત? જો જો દેવાભાઈ મારે પૈસા હમણાં આવવાના જ છે, જેવા આવે ને એવા હું તમને આપી દે. પૈસા આવવાના જ હોય
અંધારને પૈસા આવવાના જ હોય. મે એવું પૂછ્યું કે ક્યારે જો અમે કપા વેચો છે પણ એનો હિસાબ જ નથી આવ્યો. હા જેવો હિસાબ આવે ને તેવા તમારા પૈસા પહેલા હું આપી દે. એટલે તારા હિસાબની મારે રાહ જોવાની? અરે પણ રાજો વખત તમારે નહીં ખમવું પડે. કપા તો અમે વેચી જ નાખ્યો છે. ત્યારે માંથી કદાચ 15 દી 20 દી કે મહિનો દી વધી વધી. જો આ બધા વહીવટો મારે કરવાના હોત ને તો આ તારી જમીન છે ને એ હું જ વાવવા લઈ લેત, તને ઘરે બેહાડી દેત, સમજ્યા? દેવ બાપાએ તમે હું કામ અધીરા થાવ છો? તમારા પૈસા ટૂંક સમયમાં જ આવી જાય. અરે ભાઈ ઓ અધીરા થાવ છો એટલે કેટલા રૂપિયા હતા? 20,000. એમનેમ થાય? આ કપાસનો હિસાબ કેટલો હશે? તો ઘણો લેવાનો છે. આતે તમારા કપાસનો હિસાબ આવશે ત્યાં સુધી મારે રાહ જોવાની એમ ને? ઓ દેવ ભાઈ તમે મારા પાડોશી છો હવે અને તમને આમે ભગવાને ઘણું દીધું છે. 10-15 દિવસમાં હું ફેર પડી જાય. અરે મારી જવાબદારી તમે ચિંતા ન કરો, હું ગમનાથી પૈસાની જોગવાઈ કરીને તમને આપી દે. બસ ચિંતા ન કરો, પૈસા મારા તમે વાપરી નાખ્યા છે તો હું ચિંતા કરું ને? તમને તો જરા કઈ નથી. અરે હોત તો આ પ્રશ્ન જ ન આવત ને, કહી દીધું હોત, આપી દીધા હોત, લઈ લીધા હોત ગમે ત્યાંથી. અરે ભાઈ તમે આટલું બધું કાં બોલો છો? હા તમારા 20,000 રૂપિયા હું દૂધે ધોઈને આપી દે મેં કીધું ને, તમારે ખાલી 10-15 દી કે મહિનો ખમવાનું છે. મારો ઈરાદો નહોતો તમારા પૈસા વાપરવાનો. હા હું આવ્યો છું હજી, અમારા બાપુજી આવશે ને તો વહીવટ કરી નાખશે એટલે કહું છું. તો તમારા બાપુજી આવશે ને એને અરે હું વાત કરી અને હું સમજાવી દઈશ, પણ તમે છે ને આમ ઉતાવળા ન થાવ. આ એ મારા બાપા મને ખસકાવે છે. અરે એવું હોય તો હું ઉપર કા કરે હું વાત કરી લઉં. હું વાત કરશો કે તમે થોડોક ટાઈમ પૈસા આડું ખમી જાવ. હા અમારા બાપુજી સમજી જાય એમ. તો પેલા માણસે સમજી જાય ને હું કામ ન સમજે ને મારે ક્યાં તમારા પૈસા ખોટા કરવા છે? ભાઈ ખોટા જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી ખોટા જ છે. ભાઈ મારો ઈરાદો નથી, હું તમે ગામમાં બધાને પૂછી લેજો મને. ઓ ભાઈ મારે તારો ઈરાદો નથી સાંભળવો, પૈસા જોઈ પૈસા. સારું તમારા પૈસા હું જેમ બને જલ્દી આપી દે. બસ હું જલ્દી આપી દે આ સેલી 7 મિનિટ થી જલ્દી આપી દે કરસ, પણ ક્યારે આપે એવો ટાઈમ તો નથી આપ્યો. અરે ભાઈ મેં કીધું ને આ જો કપાસનો હિસાબ આવે. ક્યાં છે હું છે કપાસનો હિસાબ હાલ કરી નાખીએ આપણે. અરે ભાઈ યાર્ડમાં કપા આપ્યો છે ત્યાંથી હિસાબ આવે તઈ થાય ને, એમ થોડા આપણે કેમ તરત આપી દે, એનો વાયદો હોય એનો વધારો હોય ત્યારે આપે. તમને તો ખબર હશે ને યાર્ડની. તો અહીંયા તો મેં વધારે નહોતો કર્યો કે વાપરી નાખજે, તરથી થાય ત્યારે દેજે. તમે સમજતા નથી મારી મજબૂરી હતી ભાઈ, હું કહું છું ને જાણી જોઈને નથી વાપર્યા, મારે વાપરવા પડ્યા છે પૈસા. તો એટલે હું નથી સમજતો. હું આપી દે તમારા પૈસા, મેં તમને કેટલી વાર કીધું મારે તમારા પૈસા ખોટા નથી કરવા. વાડીમાં હું છું? આ વાડીમાં તૈલ કર્યા છે. તૈલ કેટલામાં છે? 40 વીઘામાં. શું ભાવ આલે અત્યારે? તો વાર છે, ભાવ બહાર નથી પડ્યો, હા વીણી આવે પછી ખબર પડે ને. કેટલા મણ થાય અંદાજે? દેવા ભાઈ તમે આવા સવાલ હું કામ કરો છો? હાલો જો તમે તમારે જાઓ, હું તમારા બધા પૈસા દૂધે ધોઈને જેમ બને એમ જલ્દી આપી દે. બસ મારો ભાઈ દૂધે નથી ધોવા, ખાલી જે મેં આપ્યા હતા ને એના એ પાસે આપી દો ને, એટલે ઘણું હોય. હું આપી દે તમારા પૈસા. લા હું આપી દે, પણ નહીં સમય નહીં ઠામ ઠેકાણું, આપી દે આપી દે આપી દે. ભાઈ બોલ ને ભાઈ, આ તલનું કેટલું મન થાય તારે?
વિનંતી કરું છું, તમે થોડોક સમય ખાલી ખમી જાવ, તમારા પૈસા આપી દે. મારે ગામમાં જવું છે, મોડું થાય છે, હું જાઉં. બે દિવસ સમય સમય માયગો, પણ તમારી પાસે સમય ક્યારે આવશે એ ખબર જ નથી. એટલે હવે બે દિવસ ક્યાં જતા હતા? આમ કરો, કામ કરો. જલ્દી ભાઈ.